પાંચની અંદર ગુજરાતીમાં ત્રીજો પાઠ છે એ ભણવાનો છે મહેનતનો રોટલો. તો મેં તમને આગળના પહેલા પાઠમાં ત્રીજો પાઠ ભણ્યા હતા એનો પહેલો પાઠ આપણે ભણી ગયા છીએ, જેમાં આપણે મહેનતનો રોટલો પાઠ ભણ્યા હતા. અધૂરો પાઠ છે આજે આપણે પૂર્ણ કરવાનો છે. તો કે પહેલા પાઠમાં આપણે શું ભણ્યા હતા એની થોડીક આપણે ચર્ચા કરી લીધી. હોમવર્કમાં મેં બધાને પાઠ વાંચવાનો કીધો છે, તમે બધાએ વાંચ્યો હશે. ચાલો ત્રીજો પાઠ કાઢો. તો કે પહેલાં આપણે અગાઉ ચર્ચા કરી ત્યારે આ પાઠની અંદર કાશીનગરમાં એક મોચી રહેતો હોય છે જે સંતોષી હોય છે, જેને જેટલું મળ્યું છે એમાં એ સંતોષ છે, એને બીજા કાંઈ ઓલાની લાલચ છે નહીં. તો મોચી પાસે એક દિવસ સાધુ જાય છે. સાધુ એને કહે છે કે મને પગરખા સીવી દેશો. તો કહે છે કેટલા રૂપિયા? તો કે 2 રૂપિયા. એટલે 1.5 રૂપિયો છે એમ. તો સાધુને નવાઈ લાગી કે પહેલાં એ તો મને 2 રૂપિયા કીધા ને પછી 1.5 રૂપિયો કીધો, તો આણે તો મને અત્યારથી 1.5 રૂપિયો કીધો એટલે ઓછા રાખશે. એટલે સાધુને સાધુ કહે છે કે તો લેવાના કેટલા? તમે 1.5 રૂપિયો કીધો એ કહેવાના ભાવ છે. ત્યારે મોચી શું જવાબ આવે છે? જે કહું છું એ જ લેવાનું છે, હું કોઈ દિવસ ખોટું કહેતો નથી, જે મારે લેવાના છે એ જ મેં કીધા છે તમને એમ. એટલે સાધુ કહે છે કાંઈ વાંધો નહીં, તમે મને ક્યારે આપી બૂટ બનાવેલા ચંપલ બનાવી આપશો? તો કે પરમ દિવસે. મોચીએ પરમ દિવસે કીધું પણ સાધુને વિશ્વાસ નહોતો. એટલે સાધુ 2-3 વાર આંટા મારવા ગયા. બપોરે જાય, સાંજે જાય, પછી પરમ દિવસે પણ બપોરે સવારે જે એવા કે આજે તમારે મને પગરખા દેવાના છે. તો મોચી શું જવાબ આપે છે? તમે ચિંતા કરશો નહીં, હું તમને સાંજે પડે એટલે તમારા પગરખા સીવીને આપી જ દઈશ, તમે બેફિકર રહ્યો, હું કોઈ દિવસ વાયદો ચૂકતો નથી. સાંજના સમય પ્રમાણે સાધુ આવે છે, પગરખા બિલકુલ તૈયાર હોય છે. એ સાધુ પગરખા લે છે અને મોચીને 2 રૂપિયા આપે છે અને કહે છે કે 50 પૈસા છૂટા નથી. પૈસા લઈને મોચી છે એ ઊભો થાય છે, કહે છે કે મારા જરીક ઊભા રહ્યો, બાજુની દુકાનેથી પરચુણ લઈને આવું છું એટલે છૂટા લઈને આવું છું. પણ સાધુ મહારાજ શું કહે છે કે પૈસા તમે રાખો, તમે તમાકુ પી લેજો. તો મોચી કહે છે કે હું તમાકુ પીતો નથી. તો શું કહે છે? તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લઈ લેજો. આપણે અહીંયા પહોંચ્યા હતા ને, તો શું કહે છે કે તો આપણા તરફથી એટલે કે મારા તરફથી 50 પૈસા જેવાઈ જાય છે એને તમે ચંપલ સીવો છો એની દોરી લઈ લેજો. છતાં મોચી જો જવાબ આપે છે, ના મહારાજ, હું હરામનો પૈસો મને ખપે નહીં. મોચી સામેની દુકાનેથી પરચુણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લ્યો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. એટલે કે સાધુએ એમ કીધું કે ચંપલ માટેની દોરી લઈ આવજો. તો કહે છે કે ના મહારાજ, હરામનો પૈસો મને ખપે નહીં. હરામનો પૈસો એટલે ખોટો પૈસો, મહેનત વગરનો, મહેનતના પૈસા જ લેવા જોઈએ. એટલે મોચી છે એ સામેની દુકાને જાય અને પરચુણ લેવા જાય છે. એટલે સાધુ મહારાજ જે હોય છે એ મોચીની ભાવના જોઈ ખૂબ જ ખુશ થઈ જાય છે કે અત્યારના જમાનામાં માણસોને જો કોઈ આવી રીતને મફતમાં પૈસા દેતું હોય તો એ તરત જ રાખી લે. પણ મોચી છે ઈમાનદાર માણસ હતો, એને હરામના પૈસા જોતા હતા નહીં. એટલે એ પૈસા લેવા બાજુની દુકાનમાં ગયો. એટલે મહારાજ છે ખૂબ ખુશ થઈ ગયા એની ભાવના ઉપર, એની ઈમાનદારી જોઈને. એટલે હળવેકથી નહીં પારસમણી કાઢી, એટલે હળવેકથી એના ઠેલામાંથી પારસમણી કાઢી. અને એ પારસમણી છે એ મોચી ભગતના બધામાં એના જે સાધનો હતા એમાં એ ઘસી નાખ્યા. સાધનોમાં બધા અહીંયા ઘસી નાખ્યા. પછી મોચી પાસે ગયો. પૈસા લગતી વ્યક્તિ એણે એમ કીધું કે સાધુને મુઠ્ઠી ચણા લેવા માટે ભિક્ષા આપજો તો ભલું કરશે. એટલે મોચી ભગતે એક સિક્કો આપતા કહ્યું, લ્યો, એક મુઠ્ઠી ચણામાં તો હું જ થશે તમારું એમ કહીને દુકાન તરફ ચાલતો ગયો. પછી એક મુઠ્ઠી ચણા તો મારી પાસે જ છે એમ કહી સાધુ પણ પગ ઉપાડ્યો એટલે ચાલવા લાગ્યા. તો સાધુએ જે પારસમણી ઘસી હતી એટલે કે પહેલાંના જમાનામાં એ પારસમણી એટલે ચમત્કાર એવો પથ્થર,
છે, લોઢા ઉપર ઘસવાથી લોઢાની વસ્તુ છે એ સોનાની થઈ જાય છે, એને પારસમણી કહેવાય છે. પછી આગળ છે તો મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજારો બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પહેલાં સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછે કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ આ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી ને એમ. એટલે કે મોચી ભગત છે એ દુકાને પહોંચે છે ત્યાં એના ઓજારો કેવા બધા સોનાના થઈ જાય છે. એ તરત સમજી ગયો કે આ બધું સાધુ મહારાજે કર્યું. પણ મોચીને ખુશ થવાની બદલે એનો જીવ બળ્યો. શું કામ કે એને મહેનતનો રોટલો કમાવો થયો, એને આવું જોતું નહોતું. એટલે સોનાની વસ્તુ જોઈને આપણે બધા તો રાજી થઈ જઈએ કે હા આપણી વસ્તુ સોનાની થઈ ગઈ એમ. પણ મોચી છે એ નિહાકો મૂક્યો, અરર, હવે હું કઈ રીતે કામ કરીશ એમ. આ બધા ઓજારો તો સોનાના થઈ ગયા, સોનાના ઓજારોથી કાંઈ ચંપલ સિવાય ચંપલ બને નહીં. એટલે એણે ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા અને જે એના ઘસાયેલા જૂના ઓજારો માળામાં પડ્યા હતા અહીંયા પાછા ઊંચે મૂકેલા હતા એ ઉતારી લીધા અને પાછો કામે ચડી ગયો. પણ તો એ મનોમન એને એવી મનોમન એણે એવું વિચાર્યું કે ગમે તેમ હતું પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી એમ. એટલે એને એવો પણ વિચાર આવ્યો કે સાધુ મહારાજે મને સોનાના ઓજારો કરી દીધા એ તો મને સુખી કરવા માટે જ કરી દીધા ને એમ. એટલે બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યો. એટલે એણે જે સોનાના ઓજારો પડ્યા હતા એને ઘરના ખૂણામાં નાખી દીધા, એને વેચ્યા પણ નહીં, કાંઈ કર્યું નહીં. મને વેચી દીધા હોત તો નવા ઓજારો તો કેટલાય આવી જાત અને કેટલા પૈસા મળે. પણ બિચારાએ 1 વર્ષ 12 મહિના એટલે એક આખું વર્ષ મજૂરી કરી ત્યારે માયનમાંની નવા ઓજારો ખરીદી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો ત્યાં એને કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો પહેલાં જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજારો બગાડી ગયા હતા ને તે જ તેને તમે સાધુ મહારાજ એમ. એટલે એક વખત એ પાછો ગીત ગાતો ગાતો સીવતો હતો ત્યાં તેને અવાજ આવ્યો, કેમ છો મોચી ભગત? આ તો અહીંયા જોયું હતા કે તમે મારા ઓજારો બગાડી ગયા હતા એ જ સાધુ મહારાજ ને એમ. સાધુને નવાઈ લાગી, એમને તો હતું કે પોતાના ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે, પણ એના બદલે તો આ માણસે પોતાનો ઠપકો આપ્યો મને. સાધુનો વહેમ પડ્યો, આ બિચારાએ સોનાના પિત્તળધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજારો બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે, ક્યાં છે, નાખી તો નથી દીધા ને? એટલે એમ કહે છે સાધુ મહારાજ તો નવાઈ લાગે કે આ તો મને એમ કહેશે કે સાધુ મહારાજ તમે તો મારા ઓજારો બગાડીને ગયા એમ, કોક વખત તો મને ભાળીને મારા પગે પડી જતી કે કંઈક ગડબડ લાગે. એને એમ થયું કે આ એ મારા વખાણ કરવાની બદલે મારો આભાર માનવાની બદલે મને ઠપકો કેમ આપે છે એ કે. એટલે એણે એમ વિચાર્યું કે આણે ઓજારો પિત્તળના સમજ્યા છે. એટલે એ મોચી ભગતને કીધું, મેં તમારા ઓજારો બગાડ્યા નથી, તમે કંઈ નાખી તો નથી દીધો ને એ કે. મને ખબર છે મહારાજ એ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડા બળથી ઓછું મેળવ્યું છે એમ. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જજો. શું કહે છે? મને ખબર છે મહારાજ એ સોનાના છે એમ, અને સોનું મેં મારા બાવળાના બળથી થોડું કમાયું છે એમ, એટલે ઓછું મેળવ્યું છે એમ. એટલે મેં મારી મહેનતથી થોડું એ સોનું મેળવ્યું છે. એટલે તમે એ ખૂણામાં પડ્યા છે તમ તારે તમે પાછા લઈ જજો. મને એવું મફતનું સોનું શું કરવું, મારે એવું જોતું નથી એમ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. સાધુ મહારાજે શિખામણ આપી, મોચી ભગત, તમને કશી સમજ નથી, ગમ એટલે કે કશી સમજ નથી, ગમ એટલે કે સમજ થાય તો કે તમને કાંઈ સમજ નથી. જો આ સોનું વેચીને ઘણા બધા પૈસા બનાવો, તમારી આ કાચી દુકાન છે ને પાકી બનાવી નાખો, ઘણા બધા કામ કરવાવાળા માણસો રાખી લો અને બેઠા બેઠા ખાવ અને લહેર કરો. મોચીએ પૂછ્યું, ભગવાન, ભગવાનને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યો. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાનને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં આપ્યા, કામ કરવા માટે આપ્યા છે. એટલે મોચી ભગત કહે છે કે ભગવાને આપણને હાથ પગ આપ્યા છે, શું કામ આપ્યા છે મહારાજ? તો મહારાજ છે એ નવાઈને લાગે એટલે એ સાધુ છે મોચી ભગત સામે જોવે જ રહ્યા. મોચી ભગતે કીધું,
કે જો અમારે જ આપણને હાથ પગ ભગવાને બેઠા બેઠા ખાવા નથી આપ્યા, કામ કરવા જ આપ્યા છે એમ. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, તમારી વાત સાચી છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, હું વિચારમાં પડી ગયો છું. એટલે મોચીની વાત સાંભળી સાધુ મહારાજ પણ બોલવા લાગ્યા, મોચી ભગત, તમારી વાત સાચી છે. આજથી હું પણ મારા હાથ પગે, મને પણ ભગવાને હાથ પગ આપ્યા છે, એટલે ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, એટલે હું આજથી હું મારા હાથે કમાઈને જ ખાઈશ, તમારા જીવો સાચો આનંદ જીવનો મેળવીશ એમ. તો સાધુ મહારાજ છે કાંઈક ઊંડા વિચારમાં પડી ગયા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, એટલે કે પોતાના કામે પાછા લાગતા સાચુએ જેમ મોચી મહારાજ હોય છે એટલે એ સાધુને પૂછ્યું, તમે કેમ મૂંગા થઈ ગયા? સાધુ મહારાજ શું કહે છે, હું મૂંગો નથી થઈ ગયો, હું કાંઈક વિચારમાં પડી ગયો. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કંઈ ખોટું કીધું છે કે? તમારી વાતથી નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુને, આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ઘરા સાધુ એમ. શું કહે છે, તમારી વાતથી હું મૂંગો નથી થઈ ગયો, પણ હું મારા વિચારમાં પડી ગયો છું, હું પણ નાનું મોટું તપ કરું છું, ત્યારે મને આ સોનું બનાવવાનું સાધન મળ્યું છે. પણ આ સોનું બનાવવાનું સાધન છે એનો ઉપયોગ મેં મારા માટે કોઈ દી કર્યો નથી, પણ હું ભિક્ષા મંગાવીને કે ખાઉં છું એમ, પેટનો ખાડો પૂરું છું. પણ તમારી આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે એમ. એટલે શું કહે છે એ, કે તે મને કાંઈ ભિક્ષા આપી છે એનો જે ગર્વ અભિમાન હતો, અહંકાર હતો, એ મેં ગાળી નાખ્યો છે એમ. એટલે એને પણ આજે મેં જાવા દીધો છે, કેમ કોઈ દિવસ હરામણું લેવું જોઈએ નહીં. એટલે આજથી છે એ તમે મારા ગુરુ અને આજથી હું તમારો દાખલો યાદ રાખીશ એમ કે છે. હું કહે છે, આજથી તમે મારા ગુરુ છો એમ, મને ગર્વ છે, એ ગર્વ હું ધોતો રહીશ હંમેશા એમ કે છે. ગર્વ છે હું યાદ રાખીશ કે મારા ગુરુએ મને શિખામણ આપી હતી એમ. એટલે સાધુ મહારાજ છે એ મોચીને ગુરુ બનાવી લીધા, તમે સાચા ગુરુ છો એમ. પછી મોચી જે કામ કરવાનું ભૂલી ગયો અને સાધુ મહારાજ જે જાય છે એની પીઠ પાછળ જોતો જ રહ્યો અને કામે છે વળતા બબડ્યો, આપ ખરા સામુ છો. એટલે કે કામ કરતાં કરતાં બોલ્યો કે તમે ખરા સાધુ છો, એટલે કે સાચા સાધુ છો એમ. એટલે કે એમ કહે છે કે આજથી મેં જે સાધુ મહારાજ કહે છે કે મેં તપ જપ કરીને જે સોનું કમાણો હતો એનો મેં ઉપયોગ મારા માટે નથી કર્યો, પણ તારા માટે કર્યો હતો. કેમ કે તે મને ભિક્ષાનો મને ગર્વ હતો કે મારે તને ભિક્ષા દેવી છે, પણ તમે મને કીધું કે મહેનતનો જ રોટલો કમાવો જોઈએ, કોઈ દિવસ હરામનું લેવું જોઈએ નહીં. એટલે મને મારી ભિક્ષા પર કે તમારી ઉપર ગર્વ છે, એટલે આજથી તમે મારા ગુરુ, હું તમારો દાખલો હંમેશા યાદ રાખીશ એમ. તો આવી રીતે મોચી ભગત પણ કહે છે, તમે ખરા સાધુઓ છો. એટલે આપણને આ વાત એટલે કે આ બોધકથામાંથી એવો બોધ મળે છે કે હંમેશા આપણે મહેનતનું જ ખાવું જોઈએ, હરામનો રોટલો ખાવો જોઈએ નહીં. હવે જો ભાષા સજ્જતામાં તમારે વિરામ ચિહ્નો છે જે આપણે આગળ ભણી ગયા છીએ, પૂર્ણ વિરામ, અલ્પવિરામ, પ્રશ્નાચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન, તમારે એકવાર લખી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે. ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે આપણે બીજા પાઠની સ્વાધ્યાયપોથી પૂરશું. ત્યાં સુધી આવજો.